પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા ઇતિહાસકાર, અનુવાદક, પત્રકાર અને હાલમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ પર બિરાજમાન છે. આઝાદીની ના જાણેલી અને તેમણે અનુભવેલી વાતો વાગોળીને તેઓ સાંભળનારને મુગ્ધ કરી દે છે. લેખક, શિક્ષક અને રાજનીતિકાર તરીકે તેઓએ ઘણા વર્ષો સુધી કાર્ય કર્યું છે. તેમની વિવિધ કોલમ ગુજરાતના મુખ્ય અને જાણીતા અખબારો તથા મેગેઝિન્સમાં પ્રકાશિત થાય છે. પત્રકારત્વનો ઇતિહાસ, પત્રકારત્વનો પ્રવાહો, કલમના સિપાહી, ભારેલો અગ્નિ, તસવીરે ગુજરાત જેવા ઘણા બધા પુસ્તકો તેમણે લખ્યા છે. આવો તેમની સાથેની મુલાકાતનો આસ્વાદ માણીએ. એક મહાન એક્ટિવિસ્ટ અને ખૂબ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર એવા સાહેબ શ્રી વિષ્ણુ પંડ્યા આજે આપણી સમક્ષ હાજર છે. સર વર્તમાનમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે અને એમણે હાલમાં પદ્મશ્રીનું બિરુદ મેળવેલ છે. હું આપનું સ્વાગત કરું છું સર. સૌપ્રથમ હું આપને એ પૂછવા માંગીશ કે આપની અનુસાર ડિબેટની પરિભાષા શું છે? ચર્ચા, ડિબેટનો ગુજરાતી થાય છે ચર્ચા, અને ચર્ચામાં એક જ મુદ્દો હોય છે કે ચર્ચામાંથી કંઈક નીપજવું જોઈએ, નિષ્કર્ષ, કન્ક્લુઝન. આપણે ત્યાં અંગ્રેજીમાં અને સંસ્કૃતમાં પણ એક વિધાન છે કે વાદે વાતે જાયતે તત્વ બોધ, વિચાર જ્યારે અલગ અલગ કરો એમાંથી તત્વ જન્મે છે. એટલે જો ડિબેટ કરવી હોય કોઈ પણ વિષય ઉપર, તો એનો એક આપણે નક્કી કરી લેવું પડે કે એનો કોઈ નિષ્કર્ષ આવે છે કે નહીં, કે ખાલી વાતોના વડાણ થાય છે, એનું નામ ડિબેટ. એટલે ડિબેટનો હેતુ હોવો જરૂરી છે, હેને? બેશક હોવો જોઈએ. આપણે એવું જોઈએ છે કે મોસ્ટ ઓફ ધ કેસીસમાં ડિબેટ ખાલી આપે કીધું જેમ કે વાતોના વડા જ થાય છે, એમાંથી કોઈ એનો હેતુ નથી હોતો અને એમાંથી કોઈ ઉપયોગી વસ્તુ થતી નથી, એની પાછળનું શું કારણ છે? એનું કારણ એ છે કે આપણે મોટે ભાગે વિચારને બહુ મહત્ત્વ આપતા નથી. જે લોકો વિચારને મહત્ત્વ આપે છે એ લોકો ચર્ચા પણ ઇરાદાપૂર્વક કરે, એમાંથી કંઈક નીકળે એટલા માટે કરે, એકબીજાની સહિષ્ણુતા રાખે. તમારો વિચાર મને થોપવામાં ન આવે, મારો તમને ન થોપી શકાય, પણ બેનો જે મતભેદ છે, અભિપ્રાય ભેદ છે, એ સ્પષ્ટ થાય, એના આધારે વધારે ચર્ચા થાય, અને એના આધારે સર્વાનુમતી ન થાય તો એક પ્રકારનું વાતાવરણ ઊભું થાય. આપણે ત્યાં ચર્ચાની પરંપરા હજારો વર્ષ જૂની છે. આદિ શંકરાચાર્ય હતા, એ વેદ વિશેની ચર્ચા કરવા માટે નીકળેલા, યંગ એકદમ, આખા દેશમાં ફર્યા, મહાપંડિતો હતા એ વખતે આખા દેશમાં. એ પંડિતોની સામે શાસ્ત્રાર્થ એને કહેતા, ભાઈ મારે તો ચર્ચા કરવી છે કે હું સાચો છું, કદાચ તમે સાચા હો, ચર્ચા થવી જોઈએ. તો મંડન મિશ્ર નામના એક મોટા ગજાના જે વિદ્વાન હતા, એને ત્યાં કહેવામાં આવતું કે વેદ અને ઉપનિષદની ચર્ચા એના ઘરની બહાર જે પોપટ અને મેના હતા એ પણ કરતા, એટલી બધી એની પંડિતા હતી, એને કોઈ હરાવી ના શકે. એટલે શંકરાચાર્યને કોઈકે કહ્યું કે આ માથાફોડ છોડ, એ હારશે નહીં, વિદ્વાન છે, માનશે નહીં પોતાનું, તારો મત ભલે જે હોય. તો કે હું મત મનાવીશ, પ્રયત્ન કરીશ. તો કે નહીં માને, તો કે બીજી વાર કરીશ. તો પણ નહીં માને, તો કે ત્રીજી વાર કરીશ. જ્યાં સુધી એ નહીં માને ત્યાં સુધી કરીશ. આ ભૂમિકા હોવી જોઈએ ડિબેટ, કે ભાઈ મારો મત સાચો છે, મારે ડિબેટ કરવી છે, મુદ્દો મારો એકદમ પાકો છે, તો હું એ મનાવીને રહીશ. પણ એ કંઈ મનાવવા માટે બંદૂક તાકવી ના પડે, શબ્દોથી, વિચાર, ઉદાહરણોથી કેવું જોઈએ. એટલે સ્વીકારવું જરૂરી છે. સામેવાળો વ્યક્તિ જ્યાં સુધી આપનો મુદ્દો કે પોઈન્ટ સ્વીકારે નહીં, ત્યાં કંઈ ઘણી વાર ન પણ બને, સ્વીકારે પણ નહીં, પણ તું બંનેની ચર્ચા, તંદુરસ્ત ચર્ચા થવી જોઈએ. એક આક્ષેપ અથવા પ્રતિ આક્ષેપ નહીં, દરેકના પોતાના મુદ્દાઓ હોય, એમાં અહંકાર પણ આવી જાય કે હું કહું એ જ સાચું, હું કરું હું કરું એ જ જ્ઞાનતા, એવું આપણે ત્યાં નરસિંહ મહેતાએ કહ્યું છે, એવું પણ બને. એની વચ્ચેથી થોડુંક કંઈક નવું નીકળે એને નવનીત કહેવાય છે. ચર્ચામાંથી નીપજતું નવનીત માખણ.
ભૂતકાળમાં થયેલી અનેક ભૂલો અને અનુભવોમાંથી શું શીખવું જોઈએ અને કઈ રીતે? જો માણસ ભૂલો કરે છે એ સ્વીકારીને ચાલવું જોઈએ. સૌથી પહેલી વાત તો એ, કોઈ પણ માણસ ભૂલ નથી કરતો એવું નથી. નાની કરે મોટી કરે એનો પરિવેશ શું છે એના આધારે છે. કેટલીકવાર સામાન્ય સાવ પરિવાર હોય અને એમાં ભૂલો વધારે થાય, આર્થિક સંકળામણ હોય એનાથી ભૂલો થાય, મહત્વાકાંક્ષા આપણી વધારે હોય અને ન પૂરતી થાય તો ભૂલો થાય. આપણને એમ જ ઠસાવી આપવામાં આવે કે તું જ સર્વશ્રેષ્ઠ છે. કુટુંબમાં ઘણીવાર છોકરાઓને કહે કે તું સૌથી સારો મોટો, તું કંઈ ખોટું કરે જ નહીં. બહાર જાય ત્યારે ખબર પડે કે આપણે પણ ખોટું કરતા હોઈએ છીએ. એ બધું જ્યારે સામે આવે ત્યારે ભૂલો તો થવાની, પણ ભૂલ થયા પછી એની એ ભૂલ બીજી વાર ન થાય એનું ધ્યાન રાખવું પડે. એનું નામ માણસ, એનું નામ મનુષ્યની પ્રગતિ, એનું નામ મનુષ્યની સિદ્ધિ, એ થવું જોઈએ. અને ભૂલનો એકરાર એ સૌથી મોટી છે. ઈસાઈ ધર્મમાં એમ કહે છે કે કોઈ પણ પાપ કર્યું હોય તો પોતે પહેલાં સ્વીકારી લે કે આ મેં પાપ કર્યું છે અને પ્રાર્થના કરે. આપણે ત્યાં હજી આ ટેવ નથી, પશ્ચાતાપનું છે પણ બહુ ઓછું છે. કલાપી નામના કવિએ કહ્યું કે આ પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. એટલે પશ્ચાતાપ થવો જોઈએ અને અંદરથી થવો જોઈએ, બહારથી પશ્ચાતાપ ના થાય. કોઈને ધોકો મારીને તમે પશ્ચાતાપ ના કરાવી શકો. એટલે એ પસ્તાવો એ પણ માણસની જ દેન છે. માણસ ભૂલ કરે છે, માણસ પશ્ચાતાપ કરે છે, માણસ આગળ વધે છે. ત્રણ વસ્તુઓ માણસની પોતાની જ સૌથી મોટી સંપત્તિ છે. બીજા પ્રાણીઓ આ નથી કરી શકતા, એકલા માણસને આ વરદાન છે અને વરદાન પ્રમાણે આગળ વધવું જોઈએ. દરેક વ્યક્તિની સારી અનેક સારી બાબતો હોય, ઘણી ખરાબ પણ હોય, તો કોઈ પણ ખરાબ આદતને નિવારી કઈ રીતે શકાય? માણસ સંપૂર્ણપણે સારો નથી થઈ શકતો. બધી જ બાબતો સુધરી શકે એવું માનીને ચાલવું નહીં. ટેવો હોય છે એ જિંદગી સુધી રહે છે. કેટલાકને કહે છે કે મર્યા સુધી એની ટેવ ગઈ નહીં તો એ રહે, કે એનો પરિવેશ છે, એની હેરિડિટી છે, એના વિચારો છે. દરેકના પોતપોતાની મર્યાદામાં વિચારતા હોય છે અને એના આધારે હોય છે. નહીં તો હિટલરને છેલ્લે એમ થયું હોત કે ભાઈ મારે લડાઈ નથી કરવી, વિશ્વયુદ્ધ નથી, કેમ ન થયું? એટલા માટે કે એ એક એક પરિવેશમાં, એ પોતાના વાતાવરણમાં, જે એના મનમાં એને એમ થાય કે હું જ સત્ય કરું છું, મારે આ કરવું જ જોઈએ. આ હું આઈ જે મોટો છે ને, કેપિટલ આઈ, એ કેપિટલ આમ સારો છે ને ખતરનાક છે, બે છે. આઈ હોવો જોઈએ આપણે ત્યાં. એને માટે શબ્દ છે અસ્મિતા. હું પણ કંઈ ખરાબ નથી. આપણામાં કેટલાક ગુણો છે, આપણા પોતાની પરંપરા છે, આપણો પોતાનો ઇતિહાસ છે, એને માટે આપણને અભિમાન લેવું જોઈએ. પણ સ્વાભિમાન હોવું જોઈએ, મિથ્યાભિમાન નહીં. હા, એવું બધા કરી શકે, બીજાઓ પણ કરી શકે જેમ હું કરી શકું. આપને અનુસારે એક જવાબદાર નાગરિક કોને કહી શકાય? એવું એક નાગરિક શું કરે કે જેનાથી એના દેશને ગૌરવ દેવડાવી શકે? સામાન્ય રીતે નાગરિક ધર્મ એ મોટી ચીજ છે અને આમ ગણો તો સાવ સામાન્ય અને સરળ છે. માણસ પોતાના દેશને ચાહે, માણસ પોતાના દેશના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમો અનુસાર વર્તે. ક્યાંય બહાર થૂકવું નથી, ક્યાંય કોઈની ખોટી આલોચના કરવી નથી, ખોટા દંગા ફસાદ કરવા નથી. આંદોલનો જરૂર કરવા છે પણ મારપીટ નથી કરવી. આટલું માને અને જે શાસન હોય મોટે ભાગે લોકશાહી હોય, તો લોકશાહીમાં કેવા લોકોને આપણે મોકલવા છે એની ચિંતા કરે, એનો અભ્યાસ કરે. અને પોતાને જે સોંપાયું હોય કામ, કે ભાઈ હું આ વિદ્યાશાખા ભણું છું, એન્જિનિયરિંગનું ભણું છું, વિજ્ઞાનનું ભણું છું, તો એમાં એ વધારે ને વધારે ધ્યાન આપે. આ જવાબદાર નાગરિક.
દરેકના જીવનમાં પોતાના જીવન સાથેના પ્રયોગો એ ખૂબ જ મહત્વ ધરાવતા હોય છે. આપે આપના જીવન સાથેના સાથે કરેલા અમુક પ્રયોગો એ શું છે? જો જિંદગી પોતે જ એક મોટો પ્રયોગ છે, એટલે અને હોવું જોઈએ. મેં મારા 3 પો પસંદ કરેલા છે, એક પરિવર્તન, પ્રયોગ અને પરિભ્રમણ. આ ત્રણેયના આધારે જ જીવ્યો છું, એમાં ખોટો પણ પડ્યો છે. પણ જ્યારે જ્યારે એમ લાગ્યું કે મારે બદલાવું જોઈએ, મારે આ વળાંકની જગ્યાએ હવે આ બીજી જગ્યાએ જવું જોઈએ, તો એ મેં કર્યું છે. ઉદાહરણ તરીકે 1975-76માં હિન્દુસ્તાન ઉપર કટોકટી લાદવામાં આવી હતી, આંતરિક કટોકટી, ઇન્ટરનલ ડેમોક્રેસી, ઇન્ટરનલ ઇમરજન્સી. ડેમોક્રેસી ઉપરનો એ સખત પેલો પ્રહાર હતો. અને એ વખતે સેન્સરશિપ હતી, એટલે જર્નાલિઝમના વિદ્યાર્થીઓ, હું પણ આમ જર્નાલિઝમનો વિદ્યાર્થી નહીં પણ જર્નાલિઝમ કરી ચૂકેલો ની વ્યક્તિ, મારું પોતાનું છાપું હતું, એડિટર હતો, પંત્રી હતો સાધના. એવી વખતે નક્કી થયું, ભાઈ આપણે બંધારણમાં એમ કહ્યું છે કે આપણે સેન્સરશિપની વિરુદ્ધ લડવું જોઈએ. સરકારે લાદી હોય અઘરું હતું, કારણ કે એ વખતે લડો એટલે સીધા જેલ ભેગા કરે, તમારું છાપું જપ્ત કરે, તમારા સ્ટાફને જેલમાં લઈ જાય, તમને લઈ જાય, એટલે ખતરનાક પરિવર્તનનો પ્રયોગ હતો એ આપણે કર્યો. એટલે સૌથી હું મારી જિંદગીનો જો મોટામાં મોટો પ્રયોગ ગણું તો એ ગણું છું. એ પ્રયોગ કર્યો અને એ પ્રયોગના પરિણામ આવ્યા, બે પ્રકારના પરિણામ આવ્યા. એક બાજુ નાનકડું છાપું અમદાવાદનું સાધના સાપ્તાહિક આખા દેશની જેલોમાં પહોંચ્યું, કારણ કે જેલોમાં 1,10,000 મીસાવાસીઓ હતા. અટલજી હતા, જયપ્રકાશ હતા, મોરારજીભાઈ હતા, આવા બધા જેના આજે તો માત્ર નામ જ રહ્યા છે, એ બધા જેલોમાં હતા. જેલોમાં એને સમાચાર નહોતા મળતા, છાપાઓમાં કંઈ આવતું નહોતું, એટલે આવું નાનું છાપું પણ એને ત્યાં પહોંચતો. તેને એ લાગતું કે નહીં, આ તો બહુ અમને કેટલું બધું મળે છે. તો ત્યાંથી માગણી આવતી કે ભાઈ અમે તો ગુજરાતી લિપિ તો જાણતા નથી, તો દેવનાગરી લિપિમાં શરૂ કર્યું આપણે, પાછલું હિન્દીમાં લોકો વાંચતા થયા, ત્યાં સામૂહિક પઠન થતું જેલો. એટલે એક આ પરિણામ સારું આવ્યું. બીજી બાજુનું પરિણામ એ સ્વાભાવિક હતું, પ્રેસ ઉપર જપ્તી થઈ, પ્રૂફ રીડરથી માંડીને વકીલ સુધીના બધાને પકડી લેવામાં આવ્યો, 17 જેટલા લોકોને, મારો પણ સમાવેશ થયો. એટલે એકાદ વર્ષ આપણે જેલમાં રહ્યા અને એનું કારણ આ જ હતું કે આપણે પ્રયોગ કર્યો. આપ એક એક્ટિવિસ્ટ રહી ચૂક્યા છો અને એની સાથે જ આપ એડિટર બી રહ્યા હતા અને જર્નલિઝમમાં પણ આપે ખૂબ સફળતા મેળવી, તો આપને અનુસારે કોઈપણ વ્યક્તિ પોતાનું પેશન કઈ રીતે શોધી શકે? તો કેટલી વાર અકસ્માતે મળી જાય છે, કેટલીક વાર આપણી ઈચ્છા પ્રમાણે થાય છે. મારી ઈચ્છા બીએ થયા પછી આર્કિયોલોજિસ્ટ બનવાની હતી, પુરાતત્વ માં જવું હતું, ઇતિહાસનો મારો શોખ. એટલે જૂનાગઢ ભાવદીન કોલેજમાં બીએનું છેલ્લું પેપર પૂરું કર્યું, પણ ત્યાં અમદાવાદથી સાધના સાપ્તાહિકનું તેડું આવ્યું કે તમે અહીંયા આવી જાઓ, અને આપણે આવી ગયા. એટલે પાર્ક આર્કિયોલોજી, એટલે આપણે જર્નાલિઝમ શરૂ કર્યું. પછી જે વિષયને આપણે પસંદ કરીએ છીએ એમાં 24 કલાક આપણે કામ કરવું જોઈએ, પ્રામાણિકતાથી નિષ્ઠાથી થવું જોઈએ. એટલે આ 24 કલાકનું કામ હતું, તંત્રી હતો પણ એમાં બધું જ કરવાનું, તંત્રી હોય, રિપોર્ટર હોય, પ્રૂફ રીડર હોય, રેપરિંગ હોય, ચિંતા કરવાની બધી જ, બધું કામ એકલા હાથે કરવું પડે. એટલે એ રીતે મેં એને ન્યાય આપ્યો. પરંતુ હું એકલા કોઈ એક ચોકઠામાં બંધાઈ જાઉં એવો એવી વ્યક્તિ નથી, એટલે એની સાથે હું થોડો સમય અધ્યાપક રહ્યો, એટલે સાહિત્યનો અભ્યાસ કર્યો, ગુજરાતી સાહિત્યની સાથેનું શિક્ષણ સાથેનું જોડાણ, નવલકથા લખી, વાર્તા લખી, કવિતાઓ લખી, નિબંધો લખ્યા, એટલે સાહિત્યનું ક્ષેત્ર આવ્યું. ત્રીજી બાજુ મને એમ લાગ્યું કે ઇતિહાસ પણ જરૂરી છે, આ ગુજરાતનો અજાણ્યો ઇતિહાસ છે, એ અજાણ્યા ઇતિહાસ જેની વાત આપણને ખબર જ નથી, આપણને ખબર નથી કે 1857માં 10,000 લોકો અહીં મર્યા હતા, શહીદ થયા હતા, આપણે આની કોઈને ખબર નથી. આવી બીજી ઘણી ઘટનાઓ છે. એક પત્રકાર આપણો હતો પોરબંદરનો, છગન ખેરાજ વર્મા નામનો, 1914માં એ ફાંસીએ લટકેલો. આપણને પત્રકારત્વના ઇતિહાસમાં કોઈ કહેતું જ નથી કે આવું કોઈ આપણે ત્યાં પત્રકાર થયો, કારણ કે એમને ખબર નથી.
મૂળ વસ્તુ એ છે કે આપણા અધ્યાપકોને પણ ઓછી ખબર હોય છે, અથવા તો એક નજરે જુએ છે કે ભાઈ આ ન કહેવાય આ કહેવાય. એટલે આ બધી ઘટનાઓ, એટલે એમાં પણ મેં કામ કર્યું. સાથોસાથ પત્રકારત્વનો શિક્ષણમાં પણ શરૂઆત કરી કે ભણાવવું છે. તો મને લાગે છે કે 1977 થી હું સળંગ વિદ્યાર્થીઓની વચ્ચે રહ્યો છું, જર્નાલિઝમના વિદ્યાર્થીઓ. સાહિત્યનો તો થોડો સમય કર્યો, તો વિદ્યાર્થીઓની વચ્ચે પણ નહોતો. ચોથી બાજુ કેટલીક વાર એક્ટિવિસ્ટ, સમગ્રપણે નહીં પણ થોડોક સમય એમ કેમ લાગે કે ભાઈ આ કામ કરવું છે, તો ઇમરજન્સી દરમિયાન આપણે લડાઈ કરી અને જેલમાં ગયા. પોલિટિકલ એનાલિસિસનો પણ મારો વિષય છે, એ રાજકીય વિશ્લેષણ કરું, રાજકારણમાં ન જાઉં પણ રાજકીય વિશ્લેષણ જરૂર કરું. એટલે પોલિટિકલ એનાલિસ્ટ તરીકે પણ કંઈક ને કંઈક કામ કરતો રહ્યો છું. આમ 5, 7, 8, 10 એવા જુદા જુદા મોરચા છે, એ મોરચામાં કામ કરવાનું ગમે છે, કરીએ છીએ. થોડીક કવિતાઓ લખી, થોડાક નિબંધો લખ્યા, ઉપન્યાસ લખ્યા, અને અલગ પ્રકારના ઉપાસ. દાખલા તરીકે સ્વામી વિવેકાનંદ ગુજરાતમાં 1892 આવ્યા હતા, તો વિવેકાનંદ નામ જ નહોતું એ વખતે, અને ગુજરાતમાં આવ્યા, એને શું કર્યું, કેવી પ્રેરણા મળી, અને સોમનાથની ભગ્નખંડિયરની વચ્ચે સમાધિસ્થ થયા અને એને ભારત દર્શન થયું. જેતલસરના એક સ્ટેશન માસ્ટરે એને કહ્યું કે તમે શિકાગો ધર્મ પરિસરમાં જાઓ, અને એ બીજ ત્યાં ગુજરાતમાં વવાયું. એને લીંબડીમાં વામ માર્ગીઓ એની બલિદાન લેવા માગતા હતા, સરવાળો જુવાન છોકરો કે આને એમાંથી બચી ગયા, કઈ રીતે બચી ગયા. આ બધી ઘટનાઓનું આપણે એમાં નવલકથા, આવી નવલકથા ડોક્યુ નોવેલ કહેવાય છે, દસ્તાવેજી નવલકથા. તો એવો પ્રયોગ કર્યો. હાલની રાજનીતિને જોતા આપ હાલની રાજનીતિ ઉપર આપના શું વિચારો છે, અને કોઈ પણ નવયુવાનને જો રાજનીતિમાં ઝંપલાવવું હોય તો તેના માટે આપનો શું સંદેશ છે તેઓ માટે? જો રાજનીતિ સહેલી નથી, આ દેશ નાત જાત ધર્મ સંપ્રદાય કો બધાની વચ્ચે છે. રાજકારણ આપણું બહુ અઘરું છે, વોટ બેંકનું રાજકારણ છે, જુદા જુદા રાજકીય પક્ષો છે. એટલે પરંપરામાં 1947 પછી આપણે જે પ્રકારની ડેમોક્રેસી લાવ્યા એ હજી અધૂરી છે. ચૂંટણી પણ આપણી પરફેક્ટ નથી, સંપૂર્ણ નથી, કે કોઈ એમ કે સારો માણસ જ ચૂંટાઈ જાય એવું નથી થતું. દાઉદ ઇબ્રાહીમે ચૂંટાઈ જાય અને બળાત્કારી પણ ચૂંટાઈ જાય, એ બને છે. તો એવું બને છે, એટલે રાજનીતિક પક્ષોને કંઈક ને કંઈક તડજોડ કરવી પડે છે. આવા સંજોગોમાં પણ યુવકોએ રાજકારણથી ભાગવું જોઈએ નહીં. એટલા માટે કે જો બધા જ એમ માનશે કે આપણે સારા માણસો છીએ પણ આપણે ન જઈ શકીએ, તો ખરાબ માણસો જ આ સત્તા ઉપર રહે. ખરાબ માણસો સત્તા ઉપર આવે એની ખરાબ બહુ અસર થાય છે, અને મોટાભાગના દેશોમાં જ્યાં જ્યાં લોકશાહી હતી ને તૂટી પડી છે ત્યાં પણ આ જ થયું છે. સામ્યવાદી શાસન હતું રશિયામાં લાંબા સમય સુધી, 1914. ખરાબ માણસો આવ્યા અને તૂટી પડ, આવું બીજે પણ બને છે. તો ભારતમાં એ ન થાય એટલા માટે લોકશાહી, પહેલાં તો લોકશાહીને આપણે સમજવી પડે, બંધારણને સમજવું પડે, આ બંધારણમાં કોઈ સુધારાઓની શક્યતાઓ છે કે નહીં એ જોવું પડે, શિક્ષણ અને અભ્યાસ એ જરૂર પડે, અને છેલ્લી વાત નિડરતાની જરૂર પડે. સાહસ વિના કોઈ પણ સિદ્ધિ શક્ય નથી, આપણે ત્યાં સાહસનો અભાવ ઘણી વાર જોવા મળ્યો છે. પત્રકારના જીવનમાં કેવા કેવા જોખમો હોય છે, જીવના જોખમો? પત્રકારના જીવનમાં જો આઝાદી ન હોય તો વધારે જોખમો હતા, હવે તો સ્વતંત્રતા મળી છે એટલે જોખમો ઓછા થયા છે, પણ સાવ ઓછા નથી થયા. આર્થિક, રાજકીય, સામાજિક પરિબળોને પણ એમ લાગે છે કે આ પત્રકાર મારી તરફેણમાં હોવો જોઈએ, મારી વિરુદ્ધમાં નહીં. એ જ્યાં ઘર્ષણ પેદા થાય ત્યાં સંકટ પેદા થાય છે. મેં કહ્યું 75-77 બે વર્ષમાં આખા દેશમાં 500 જેટલા પત્રકારો જેલમાં હતા, ખાલી લખવાને માટે, બીજું કાંઈ એનો ગુનો નહોતો. લખવું એ પણ કેટલો મોટો ગુનો છે એ વખતે સાબિત થયું, તો છતાં એ લોકોએ કર્યું, અને બાકી બધાને છાપા જે ચૂપ રહ્યા, ખામોશ રહે, જીવતા રહે. આવું પણ બન્યું. ઇન્ડિયન એક્સપ્રેસના મોટા ગજાના સર રામનાથ ગોયન્કા માલિક હતા,
એણે કહ્યું કે મારે આ ઇમરજન્સી ના જોઈએ, સેન્સરશિપ ના જોઈએ, લખવાનું શરૂ કર્યું એટલે એના ઉપર દરોડા પડ્યા. અને એના જુવાન દીકરો હતો ભગવાન દાસ ગોયનકા, હાર્ટ ફેલ થઈને મરી ગયા. એટલે આવું પણ બને મોટી, હવે તો છાપાઓની પાસે માયા વધારે હોય છે, નાના છાપા નથી હોતા. ગાંધીજીનું હતું કે નાનો સ્મોલ ઇઝ બ્યુટિફુલ એમ કરીને એને ઇન્ડિયન ઓપિનિયન ચલાવે. પોતે નાનકડું ટ્રેડલ મશીન હતું, પોતે જ ચલાવતા અને પોતે જ બધું કરતા. હવે એ સરકાર લઈ જાય તો એમાં કંઈ બહુ જોખમ નહીં, કેટલુંક લઈ જાય. હવે તો આ મોટા છાપા હોય છે, બાબા ભાસ્કર છે ને, જનસત્તા છે ને, સંદેશ છે ને, તો એટલી બધી માય કે એના એને ન્યૂઝ પ્રિન્ટ લેવો પડે સરકાર પાસે. એનો મોટો સ્ટાફ હોય, એને રોજે રોજનો ખર્ચો હોય, એનો પગાર હોય, આ બધી મોટી માયા હોય એટલે ડરે. ચાલો આપણે સરકારની સામે થશું તો આપણું તો જશે બધું, તો ખુવાર થઈ જશું. અહીં ધમકી આપી દી. અહીં વિદ્યા ચરણ શુક્લ એ વખતે માહિતીની આમક હતા, એણે એક છાપામાં આવીને કહ્યું એક એ છાપું જરા મોટા ગજે લખતું હતું સંદેશ એના ઘરે કે મારે જમવાવું છે. એટલે એને ત્યાં જમવા ગયા, જમતા જમતા એણે કહ્યું તમે લખો કે વિરોધ બિરોધ કંઈ વાંધો નહીં, બાકી બધું અમારા હાથ, એટલું ધ્યાન રાખજો. એણે બંધ કરી દીધું પેલા લખવાનું. એટલે આવું બને છે, એટલે જોખમો છે. પણ આવા જોખમોની વચ્ચે પણ પત્રકારત્વ એક મોટી તાકાત છે. આપે આપનું અત્યાર સુધીનું જીવન ખૂબ જ સફળતાપૂર્વક અને ખૂબ પ્રેરણાદાયી રીતે વિતાવ્યું. હવે પછીના જીવનના આપની એવી કઈ મહત્વકાંક્ષાઓ છે જે આપ પૂર્ણ કરવા ઈચ્છો છો? થોડાક વધારે સારા પુસ્તકો લખાય, એક થોડાક વધારે યુવકોને હું પ્રેરિત કરી શકું જર્નાલિઝમ અને સાહિત્યમાં, બંનેમાં, એ બે. ત્રીજી કોઈ અપેક્ષાઓ નથી, આટલો તો ઘણો થઈ પડશે લાંબા સમયથી. અને એ સફળતાઓની પાછળ સંઘર્ષ હોય છે, હું એને 400 માનું છું. દરેક ગુજરાતીના પેલામાં હોય છે, લોહીમાં, કે એક તો એ સંકલ્પ કરે છે. પહેલાં તો સંકલ્પ કર્યા પછી ખાલી સંકલ્પથી ના ચાલે, સંઘર્ષ કરવો પડે. એ સંઘર્ષ કરે છે. બીજો શું આવ્યો? ત્રીજો, ખાલી સંકલ્પથી સંઘર્ષ ન થાય, એને એનું આયોજન કરવું પડે. એટલે આયોજન કરવા માટે સામંજસ્ય, બધા સાથે ટીમ વર્ક કરો. જેમ તમે આ બધા ટીમ વર્ક તરીકે આવો છો, એટલે ટીમ વર્ક કરો. અને આ ત્રણના આધારે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે સંકલ્પ, સંઘર્ષ, સાયુજ્ય, સામંજસ્ય અને સિદ્ધિ, આ ચાર આપણા પડાવ પાર કરવા પડે. એક નહીં, અને એટલે કેટલીક વાર ચારેય એક સાથે આવે, કેટલીક વાર ક્રમશઃ આવે. એના આધારે આપણે આપણી જિંદગીના ધ્યેયને નક્કી કરવા પડે. અને ધ્યેય નક્કી કરો, એની પાછળ લાગવું પડે. ઘણા પ્રલોભનો આવતા હોય છે. હું નાનકડું છાપું ચલાવતો હતો તો મને મોટા અખબારમાંથી તરત ઓફર આવી કે આવી જાઓ, વહેલા મોડા એડિટર થઈ જશો. મેં કીધું મારું નાનું ગોલકું બરાબર છે. અને હું રહ્યો હતો ત્યાં મને આ બધી મળી કે ઇમરજન્સી જો હોય એની સામે લડવાની તાકાત મળી. જેલમાં ગયા, પુસ્તકો લખાયા, 50 વર્ષ આ પત્રકારત્વમાં થયા. એટલે 50 વર્ષના આટલા લાંબા પડાવની અંતે એમાં અનેક સંકટો આવ્યા છે. નાના સંકટો, આર્થિક સંકટો પણ આવે છે, બધા જ આવે છે. એને લડતા રહેવું પડે, ને લડ્યા પછી એના પરિણામો આવે છે. પરિણામ રૂપે જ આ બધું આવે છે કે અકાદમી, 6 અકાદમીઓ છે, ગુજરાતી, સિંધી, હિન્દી, ઉર્દુ, કચ્છી અને સંસ્કૃત, 6 અકાદમીઓનો અધ્યક્ષ. એટલે ગુજરાતમાં આ 6 ભાષાઓ સાથેનો મારે નાતો કેળવવો પડે, એના સાહિત્યકારોને સંકલિત કરવા પડે. એ આધારે આ થયું. અને ગયા વર્ષે એ જ રીતે પદ્મશ્રી દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે પણ પ્રાપ્ત. એટલે સિદ્ધિ મળે છે, એનો સંતોષ છે. અને આવનારા દિવસોમાં જેટલું થાય એ આપણે એની મહત્વાકાંક્ષા ચાલુ રાખીશું. ગયા વર્ષે આપને પદ્મશ્રી આપે મેળવેલું, એના માટે હું આપને ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને આપની સાથેનો આ વાર્તાલાપ ખૂબ પ્રેરણાદાયી હતો, અને હું એવું ઈચ્છું કે આપ મારા જેવા બીજા અનેક યુવાનોને આવી રીતે જ પ્રેરણા આપી શકો. થેન્ક યુ.